डीसीबी पोलीस स्टेशनના પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી બાતમીના આધારે વીસુ કેનાલ રોડ પર આવેલી જેડી ગોયંકા સ્કૂલની સામે જાહેર રોડ પરથી આરોપી અબ્બુ બકર હઝરત અલી ઉર્ફ અલીમ ભાઈ ઇસર અલી ખાનને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી અબ્બુ બકરને પકડી પાડી તેની પાસેથી ભારતીય ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, ગવર્મેન્ટ ઓફ ધ પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડની નકલ, અંગ્રેજી અને બાંગ્લાદેશીની ભાષાનું જન્મ પ્રમાણપત્રની નકલ મળી આવી હતી. આ સાથે બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી અબુ બકર અમદાવાદ ખાતે ગૌતમ નામના ઇસમ પાસે ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરતો હતો. આધાર કાર્ડ પરથી મોબાઈલ ફોન નંબર મેળવીને તેનો વપરાશ કરતો હતો. જે બાબતે ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી અબુ બકરની પૂછપરછ કરતા તે 2015થી અમદાવાદ ખાતે પોતાનું નામ બદલીને રહેતો હતો અને આ દરમિયાન પોતે ગેરકાયદેસર રીતે ભારતનું આધાર કાર્ડ બનાવી લીધું હતું. આરોપીની વિશેષ પૂછપરછ કરતા અલ કાયદાની એનઆઈએની તપાસમાં વોન્ટેડ આરોપી હુમાયુ ખાન રહેવાસી બાંગ્લાદેશ સાથે હાલ પકડાયેલો આરોપી અબુ બકર ઉર્ફ અલીમ ખાન સંકળાયેલ હોવાની વિગત સામે આવતા આ બાબતે ગંભીરતાથી લઈને તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.